યસો પછો આવે. લગભગ 2000 સાલથી સંસારમાં આખા જગા પર જાદા સે જાદા માનસે મસી યસુન બારામાં વારલી ખબર કાજે સંવાઈ રહ્યા, મંડવ્યા ઉન્નતિ કર રહ્યા. યસુ વાયદો કર્યો કે જો સંસારન આખરી તક પછો આવશે, અગર જો પછો નહીં આવ્યો તે બી જો તેરા વાયદા કાજે પૂરો કરશે. આપનું તે યસુન પછો આવને વાટ જુવ રહ્યા. પરમેશ્વર આપને સે અસલી રીતિથી જીવન જીવને મરજી કરે, જો પવિત્ર છે એને જો તે એરો આદર કરે. જેતાર યસુ ધરતી પર રહેતો હતો તેતાર ચું કહ્યું, મારા ચેલા સંસાર ભરમાં આખા જગામાં માનસો કાજે પરમેશ્વરન રાજ્યન બારામાં વારલી ખબરન પ્રચાર કરશે એને તેતાર આખરી આવ લાગશે. ઘણા સૌટા જાતિ હિમિતક યસુન બારામાં નિસંવ્યા. સ્વર્ગન પૂછો જાનેન પહેલ યસુ મસી માનસો સી તીનુક માનસો કાજે વારલી ખબર સમાવને કરતા કહ્યું, જા ઇના કાજે કબી ની સંવ્યા. ચું કહ્યું, જાઓ એને આખા જાતિન માનસો કાજે ચેલા બનાવો, એને કાટને કરને કરતા ખેત પાક ગયેલા છે. યસુ યોબી કહ્યું, કાહના માનસન સેવક તેરા માલિક ગોથું મોટું નિરૈત્રુ, એને સંસારન મહત્વાન માનસે મારસી નફરત કર્યા, એને મારે વજે સીચે તુમ કાજે વેલા પાડાવશે, એને મારબી દેશે, એને સંસારમાં તુમક વિતાડશે, બાકીન વાતડા બનો, કાં કે મેં ભૂતડા કાજે હારાવ દેદલું છે જો એની સંસાર પર રાજ કરે. અગર તમો આખરી તક મારા ભરસાન યોગ્ય બનલા રહીશું તે તુમ કાજે વાચાડશે. યસુ તેરા ચેલા કાજે સમજાણને કરતા એક કહાની સંવાડ્યું કે જેતાર સંસારન આખરી હશે તે માનસો સાથે કાય હશે. જો કહ્યું, કહાનુસ માનુસ તેરા ખેતમાં વારલો બીજ વેર્યું, જેતાર ચો સૂવતો હતો તે તેરું દુશ્મન આવ્યું એને ગહુન બીજન ઇચમાં જંગલી ઝાડન બીજ વેર દેદું, એને અવતેનચું જાત રહ્યું. જેતાર ઝાડે પાક ગયા તે સેવક માનસે તેના માનસો કાજે કહ્યું, હે માલક, તું તાર ખેતમાં વારલા બીજે વેરલું તે એરેમાં જંગલી ઝાડે કાંગો થાછે. જો માનુસ જવાબ આપ્યો, નિસ્તા મારા દુશ્મન વેર્યા હશે, યા મારા દુશ્મન છે જો અસો કર્યા. જે સેવક તિંદરા માલિક કાજે જવાબ આપ્યા, કાંઈ આમો જંગલી ઝાડે ઉખાવ દેજે. જો માલક કહ્યું, ને અગર તમો અસા કરશો તે તમો ગહું પે ઉખાવ દેશો, કાટને ટેમ તક વાટ જુઓ, કાં કે જંગલી ઝાડ કાજે ખાડામાં એકઠા કર લેવું તાકી તું તેના ધપાડ શકે, બાકી ઘઉં કાજે પોતામાં લેન આવું. ચેલા એને કાહને મતલબ ની સમજ્યા. એરેન કરતા છે યસુસે તેનો સમજાણે કરતા વિનતા કર્યા. યસુ કહ્યું, વારલો બીજ વેરને વાવું યસુ પ્રતિનિધિત્વ કરે, ખેત સંસાર પ્રતિનિધિત્વ કરે, વારલો બીજ પરમેશ્વરન રાજ્યન માનસન પ્રતિનિધિત્વ કરે, જંગલી ઝાડે તેના દુષ્ટજન ભૂતડાન પ્રતિનિધિત્વ કરે, તેના માનસન દુશ્મન ભૂતડાન પ્રતિનિધિત્વ ચાલે. જો જંગલી ઝાડ કાજે વેર દેદલું હતું, કાટને એને સંસારન આખરીન પ્રતિનિધિત્વ કરે, એને કાટને કરને વાવા પરમેશ્વરન સ્વર્ગદૂત તન પ્રતિનિધિત્વ કરે. જેતાર સંસાર આખરી હશે તેતાર સ્વર્ગદૂત તેનો આખા માનસો કાજે એકઠા કરશે જે ભૂતડાન છે. જે સ્વર્ગદૂત તેનો કાજે એક ઘણા ધપતલા આકઠામાં નાખ દેશે, સાથે માનસે મોટલા વેલામાં રહેશે એને તિંદરા દાંતે કકડાવશે. બાકી છે માનસે ધર્મી છે જે યસુન પછો ચાલે, જે તિંદરા બાસન રાજમાં સૂર્ય સરખા ચમકશે. યસુ યોબી કહ્યું કે જો સંસારન નાશ હોય કર પહેલ ધરતી પર આવ લાગશે, જો તેના રીતિથી પછો આવશે, મતલબ તેરે જો એક ડીલ રહેશે એને જો આકાશમાં વાદવા પર બેઠીને આવશે. જેતાર યસુ આવે તેતાર તે હરેક માન મસીહી મરલામ ગોથા જીવ ઉઠશે અને તેરે સાથે આકાશમાં ભેટાયશે. જેતાર જે મસીહ હિમે જીવતલા છે જે આકાશમાં ચૂંટાઈ જશે એને તેનો દીસરા મસીહ સાથે ભેસકાઈ જશે. જે મરલામ ગોથા જીવ જશે જે આખા તા યસુંચા રહેશે, તેરે બાદમાં યસુ તેરા માનસો સાથે રહેશે. જેતાર છે એકઠા રહીએ તે તિંદ્રે જો કાયમ પૂરી શાંતિ રહેશે. યસુ પર ભરસો કરને વાવાક હરેક જોના કાજે એક મુકુટ આપણે વાયદો કરલું છે, જે કાયમન કરતા પરમેશ્વર સાથે હર એક ચીજન પર રાજ કરશે. તિંદ્રે જો સિદ્ધ શાંતિ રહેશે, બાકી પરમેશ્વર તિંદ્રુ આખા નિયાવ કરશે. જે યસુ પર ભરસો નહીં કરે તો તેનો નર્ગમાં નાખ દેશે, સાચે રડશે એને દાંત કકડાવશે એને છે વેલા કરશે. કભી ની ઉલવાઈને વાવી આકઠા લગાતાર ધપતી રહેશે એને કીડા તેનો ખાને સી કભી નહીં રૂકે. જેતાર યસુ પશુ આવશે તે છું પૂરી રીતિથી ભૂતડા કાજે એને તિંદ્રા રાજ્ય કાજે નાશ કરી દેશે.
ભૂતડા કાજે નરકમાં નાક દેશે, તો ભૂતડો હમેશાન કરતા ધપતું રહેશે, તેનો આખા સાથે જે પરમેશ્વર વાત કાજે માનને બાજ ગયા, ભૂતડો પછવ ચાલને ચુનાવ કર લેધા, કાં કે આદમ એને હવા પરમેશ્વર આજ્ઞા ને માન્યા, એને પાપ કાજે એની સંસારમાં લીન આવ્યા, પરમેશ્વર તેનું કાજે શ્રાપ આપ્યું અને તેના નાશ કરને ફેસલું કર્યું. બાકીન કહાને દાહડે પરમેશ્વર એક નવલો સ્વર્ગ અને એક નવલી ધરતી બનાવશે જો સિદ્ધ હશે. યસો એને તેરા માનશે, તેની ધરતી પર રહેશે અને ચે કાયમન કરતા આખા ચીજો પર રાજ કરશે, ચે માનસન આસવા કાજે પૂજ દેશે, એમી કાનલી બી વેલા નીતિ દુઃખ ની રહે, ચે રોડે ની ચે માંદા ની પડે યા ની મરે, એને ચા કાનલી બુરાઈ ની હયે. યસુ તેરા રાજ્ય પર નિયાવશે અને શાંતિ સાથે રાજ કરશે, જો હમેશાન કરતા તેરા માણસો સાથે રહેશે.